હાવારી ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાના એનિમલ્સ, કેટલાક એનિમલ્સ એવા હોય છે કે જેના સ્કિન પર, બોડી પર પેટર્ન હોય છે, એવા કેટલાક એવા એનિમલ્સ હોય છે, તો આપણે તેના વિશે જોઈશું અને આપણે જાણીશું. પણ તે પહેલા આપણે એક પેટર્ન જોઈએ. જો તમને અહીંયા પિક્ચરમાં દેખાય છે કેટલી ડિફરન્ટ ટાઈપની પેટર્ન છે, આ પેટર્ન કયા એનિમલ્સ ની ઉપર હોય છે તે આપણે જોઈશું. પણ તમે મને કહેશો કે આવી પેટર્ન કયા એનિમલ્સ પર હોય છે? યસ, ટાઈગર, લેપર્ડ, ઝિરાફ, પછી બીજું કોણ કહેશે, એલિફન્ટ, આ બધા એનિમલ્સ ની ઉપર આ ટાઈપની પેટર્ન હોય છે. હવે આપણે એ પેટર્ન ની મદદથી આપણે કયા એનિમલ્સ છે તેને આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એ એનિમલ્સ ના કઈ પેટર્ન હોય છે તે આપણે જોઈશું. જો તમને પિક્ચરમાં ઝેબ્રાનું પિક્ચર છે અને તેની બાજુમાં તેના સ્કિન પરની બ્લેક એન્ડ વ્હાઈટ પેટર્ન છે, દેખાય છે તમને? અને બ્લેક એન્ડ વ્હાઈટ એને સ્ટ્રીપ, સ્ટ્રીપ એટલે પટ્ટા હોય છે, અને આ પેટર્ન પરથી તમે ઓળખી શકો છો કે આવી રીતના બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રીપ હોય તે ઝેબ્રાની બોડીની પેટર્ન છે. સેકન્ડ પિક્ચર છે લેપર્ડ. જો તમે પિક્ચરમાં લેપર્ડ દેખાય છે ને, અને તેની બાજુમાં તેની બોડી પર કઈ ટાઈપની પેટર્ન હોય છે તે તમે જોવ છો, હા ને? લેપર્ડની વ્હાઈટ બોડી હોય છે, તેના પર બ્રાઉન અને બ્લેક કલર્સના સ્પોટ એટલે ટપકા હોય છે. તો જો કેવું સરસ મજાનું લાગ દેખાય છે ને, તો આવી પેટર્ન બીજે તમે ક્યાં જોઈ હશે, કોઈ કહેશો? યસ, આવી પેટર્ન સાડી પર પણ જોવા મળે છે, અને બીજે ક્યાં જોવા મળે છે, બેડશીટ પર પણ જોવા મળે છે. તો તમને જ્યારે આવી પેટર્ન હોય તો તમારે વિચારવાનું કે આ પેટર્ન કયા એનિમલ્સની હશે. યસ, લેપર્ડની હશે, બરાબર ને? થર્ડ પિક્ચર છે ઝિરાફ. તમને આમાં પણ ઝિરાફનું પિક્ચર આપ્યું છે અને તેની બાજુમાં તેની પેટર્ન આપેલી છે, એના જે બોડી પર હોય તે પેટર્ન. જો ઝિરાફની બોડી પર ખાનાવાળી બ્રાઉન કલરની પેટર્ન જોવા મળે છે, દેખાય છે ને? આવી પેટર્ન બીજે ક્યાં જોવા મળતી હશે? વોલ, વોલ એટલે દિવાલ, દિવાલ પર પણ તમને આ ટાઈપની પેટર્ન હોય છે. ઘણા લોકો આવી પેટર્ન કરાવે છે અને તેથી ઝિરાફ ખૂબ જ બ્યુટીફુલ લાગે છે. સર, કેવું સરસ લાગે છે, લાગે છે ને? ખાના 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 ખાનાવાળી એની બોડી પર એવી પેટર્ન હોય છે. ફોર્થ પિક્ચર છે એલિફન્ટ. આમાં પણ તમને પિક્ચરમાં એલિફન્ટનું પિક્ચર આપ્યું છે અને તેની બાજુમાં એલિફન્ટની કેવી પેટર્ન હોય છે તેની બોડી પર જોઉં તો કેવી પેટર્ન હોય છે? કરચલી ટાઈપ્સની પેટર્ન દેખાય છે. જ્યાં આવી પેટર્ન ક્યાં જોવા મળે છે? જ્યારે કોઈક ઓલ્ડ એટલે વૃદ્ધ થઈ જાય છે ત્યારે તેની સ્કિન તેની કરચલી પડવા માંડે છે, અને એવી જ કરચલી તમને એલિફન્ટના આખા બોડી પર તમને જોવા મળે છે, દેખાય છે ને? તો તમને જ્યારે આવી પેટર્ન હોય તો ત્યારે તમારે ઓળખી જવાનું કે આવી પેટર્ન કયા એનિમલ્સની હશે, એલિફન્ટની. કેવી પેટર્ન છે? કરચલીવાળી, બરાબર. ફાઇવ પિક્ચર છે ટાઈગર. જો આ પિક્ચરમાં પણ તમને ટાઈગર આપ્યું છે અને એની બાજુમાં ટાઈગરની બોડી પરની પેટર્ન કેવી હોય છે તે બતાવેલી છે. ટાઈગરની બોડી પર બ્રાઉન, બ્લેક એન્ડ વ્હાઈટ થ્રી કલરના સ્ટ્રીપ હોય છે, જેથી ટાઈગર ખૂબ જ સરસ લાગે છે. એવું લાગે છે કે જાણે કોઈએ એના પર થ્રી કલર, બ્રાઉન, બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો પેન્ટ મારેલો હોય છે, એવું લાગે છે. જો
આ પિક્ચરમાં તમને થ્રી એનિમલ્સ છે તેની બોડી પરની પેટર્ન આપેલી છે. હવે એ પેટર્ન હું તમને સમજાવું છું કે કયા એનિમલ્સની છે. જો ફર્સ્ટ તમને પેટર્ન દેખાય છે બ્લેક અને બ્રાઉન કલરની, જેને વોલ હોય, બ્લેક અને બ્રાઉન કલરનો વોલ હોય એટલે દિવાલ હોય એ ટાઈપની પેટર્ન છે. આ પેટર્ન ટર્ટલ એટલે કાચબાની બોડી પર આ ટાઈપની પેટર્ન હોય છે. સેકન્ડ તમને પેટર્ન દેખાય છે તે ચેક્સવાળી પેટર્ન હોય દેખાય છે, દેખાય છે ને ચેક્સ, ચેક્સવાળું દેખાય છે. આ કયા એનિમલ્સની પેટર્ન છે? યસ, કોકોડાઇલ. આવી પેટર્ન કોકોડાઇલના બોડી પર જોવા મળે છે. થર્ડ પિક્ચર છે, કઈ પેટર્ન છે કોઈ કહેશો? આ પેટર્ન જેને સાદરી ચટાઈમાં જેવી પેટર્ન હોય છે એ ટાઈપની પેટર્ન જોવા મળે છે. તો કોઈ કહેશો કે આવી પેટર્ન કોની બોડી પર હોય છે, કયા એનિમલ્સ? નથી ખબર તો ચાલો હું જ તમને કહી દઉં. આ પેટર્ન છે ફિશ. ફિશના બોડી પર સાદરી ટાઈપની પેટર્ન તમને જોવા મળે છે. હવે આપણે કયા એનિમલ્સ બેબીને જન્મ આપે છે અને કયા એનિમલ્સ એગ આપે છે તે આપણે જોઈશું. પણ તે પહેલા કયા એનિમલ્સ બેબીને જન્મ આપે છે કે જેના ઇયર્સ આપણે બહારથી જોઈ શકીએ છીએ અને તેના બોડી પર, એના સ્કીન પર વાળ હોય છે, એવા એનિમલ્સ બેબીને જન્મ આપે છે. અને કયા એનિમલ્સ એગ આપે છે કે જેના ઇયર્સ આપણે બહારથી જોઈ શકીએ નહીં અને તેના સ્કીન પર વાળ પણ હોતા નથી, એવા એનિમલ્સ એગ આપે છે તે આપણે પિક્ચરથી જોઈશું. પણ ફરીથી રિપીટ કરું છું કે જે એનિમલ્સ ના ઇયર્સ આપણે બહારથી જોઈ શકીએ છીએ અને તેની સ્કીન પર વાળ હોય છે તે એનિમલ્સ શું આપે છે? યસ, બેબીને જન્મ આપે છે. અને જે એનિમલ્સ ના ઇયર્સ આપણે બહારથી જોઈ શકતા નથી અને તેના સ્કીન પર વાળ હોતા નથી તે એનિમલ્સ એગ આપે છે, રાઈટ? હવે આપણે તેને પિક્ચર્સ ની મદદથી જોઈશું. હવે આપણે કયા એનિમલ્સ બેબીને જન્મ આપે છે એવા એનિમલ્સ આપણે જોઈશું. જો તમને પિક્ચરમાં કયા એનિમલ્સ દેખાય છે બોલો તો? કાવ, ડોગ, કેટ અને બફેલો. હવે એ કહો કે આ એનિમલ્સના ઇયર્સ તમને બહારથી તમે જોઈ શકો છો? યસ, અને તેના સ્કીન પર વાળ પણ દેખાય છે. તો તે બેબીને જન્મ આપે છે. હવે કાવના બેબીને શું કહેવાય? તમને ગુજરાતીમાં તમે શીખી ગયેલા હતા કાવના બેબીને વાછરડું કહેવાય, પણ ઇંગ્લિશમાં શું કહેવાય? કાફ કહેવાય. ડોગના બેબીને શું કહેવાય? પપી. પપી એટલે ગલુડિયું. કેટના બેબીને કિતણ કહેવાય. કેટના બેબીને શું કહેવાય? કિટન. અને એને ગુજરાતીમાં શું કહેવાય? મીંડળું. અને બફેલાના બેબીને શું કહેવાય? કાફ. બફેલાના બેબીસને પણ શું કહેવાય? કાફ કહેવાય. સમજ પડી ગઈ ને? સેકન્ડ પિક્ચર્સ જોઈએ. આ પિક્ચર્સમાં તમને કયા એનિમલ્સ દેખાય છે? ગોટ, હોર્સ, શીપ એન્ડ એલિફન્ટ. તમને આ એનિમલ્સના પણ તમે ઇયર્સ જોઈ શકો છો અને આને પણ સ્કીન પર વાર હોય છે. તો આ પણ શું? બેબીને જન્મ આપે છે. તો આપણે તેના બેબીઝને જોઈએ. તો ગોટના બેબીઝને શું કહેવાય? કીડ. ઇંગ્લિશમાં શું કહેવાય? કીડ. અને ગુજરાતીમાં લવારું. હોર્સના બેબીને શું કહેવાય? ફોલ. અને ગુજરાતીમાં શું કહેવાય એને? વછેરું. શીપના બેબીને શું કહેવાય? ખબર છે, શીપના બેબીને લેમ્બ કહેવાય. અને ગુજરાતીમાં એને શું કહેવાય?
ગાદરું. ફોર પિક્ચર્સ એલિફન્ટના બેબીઝને શું કહેવાય? કાફ પણ કહેવાય, અને એને ગુજરાતીમાં શું કહેવાય? મદન્યું કહેવાય. હવે કયા એનિમલ્સ એગ આપે છે તે આપણે જોઈશું. જો તમને દેખાય છે પિક્ચરમાં હેન, ક્રો, ડક, સ્પેરો, તમે આના ઇયર્સ જોઈ શકો છો? નથી જોઈ શકતા ને? તેના સ્કિન પર વાર હોય છે? ના, તેના સ્કિન પર વાર પણ નથી હોતા અને તેના ઇયર્સ પણ આપણે જોઈ શકતા નથી. પણ તેને સ્કિન પર શું હોય છે? ફેધર્સ હોય છે, અને તે એગ આપે છે. જોયું ને કે જેના ઇયર્સ ન હોય અને સ્કિન પર વાર ન હોય તે એગ આપે છે. હવે જો સેકન્ડ પિક્ચર, સેકન્ડ પિક્ચરમાં તમને પીજન, લીઝર્ડ, પીકોક એન્ડ ફ્રોગ દેખાય છે ને, તો તમને તેના ઇયર્સ દેખાય છે? ના, તેના ઇયર્સ દેખાતા નથી. તેના સ્કિન પર વાળ દેખાય છે? ના, પીજન પીકોક ને વાળ હોતા નથી. પણ શું હોય છે તેને? ફેધર્સ હોય છે. લીઝર્ડને તો વાળ પણ નથી અને ફેધર્સ પણ નથી. ફ્રોગને છે, ફ્રોગને પણ ઇયર્સ પણ નથી દેખાતા અને તેને ફેધર્સ પણ નથી હોતા અને વાળ પણ નથી હોતા. ને આ શું આપે છે? એગ્સ આપે છે. શું આપે છે? એગ્સ. આપણે જોયું કે કયા એનિમલ્સ બેબીને જન્મ આપે છે અને કયા એનિમલ્સ એગ આપે છે. તમને બે ક્વેશ્ચન પૂછાય કે બેબીને જન્મ આપનાર એનિમલ્સમાં સી વિશેષતા હોય છે, અને સેકન્ડ ક્વેશ્ચન એવો પૂછાય કે એગ મૂકનાર એનિમલ્સમાં શું વિશેષતા હોય છે. આ બે ક્વેશ્ચન આન્સર તમને પૂછાય અને ડિફરન્ટમાં પણ પૂછાય, તફાવતમાં પણ પૂછાશે. તો આપણે પહેલા બેબીને જન્મ આપનાર એનિમલ્સમાં સી વિશેષતા હોય છે તો તમારે એમાં શું લખવાનું? ફર્સ્ટ તો શું લખશો? પહેલા તો તેના ઇયર્સ આપણે જોઈ શકીએ છીએ. સેકન્ડમાં લખવાનું કે તેને સ્કિન પર વાર હોય છે. અને થર્ડ શું લખવાનું છે? એવા એનિમલ્સ જે બેબીને જન્મ આપે છે તેની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે, બરાબર. અને એવા એનિમલ્સ શું કરે છે? બેબીને દૂધ પીવડાવે છે, બરાબર. આ ક્વેશ્ચનમાં તમને પૂછાશે. સેકન્ડ ક્વેશ્ચન છે, એગ મૂકનાર એનિમલ્સમાં કઈ વિશેષતા હોય છે? તો તમારે શું લખવાનું? ફર્સ્ટ તેના બહારથી આપણે ઇયર્સ જોઈ શકતા નથી અને તેના બોડી પર વાર હોતા નથી, પણ શું હોય છે? ફેધર્સ હોય છે. અને તે જે એગ આપનાર એનિમલ્સ છે તેની સંખ્યા પ્રમાણમાં ખૂબ હોય છે, વધારે હોય છે, અને તે એગ આપે છે. આ તમને આન્સરમાં લખવાનું છે, તમને પૂછાશે અને તફાવતમાં પણ પૂછાશે. હવે નીચે આપેલા એનિમલ્સમાંથી તેના બેબી એટલે બચ્ચાને શું કહેવાય તે આપણે જોઈશું. એલિફન્ટના બચ્ચાને શું કહેવાય? કાફ. ગોટના બેબીઝને કીડ. હોર્સના બેબીને ફોલ. ડોંકીના બેબીને કોલ્ટ. શીપના બેબીને લેમ્પ. કેમલના બેબીને કાફ. ડોગના બેબીને પપી. કેટના બેબીને શું કહેવાય? કિટન. અને કાવના બેબીને કાફ, બરાબર. અને તેની જ બાજુમાં ગુજરાતી પણ આપ્યું છે. આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે.